એટલે અમાર તો ઝઘડા બી હતા, અડધી મિમિક્રી અમને અમારા મિસિસ પૂરી પાડે છે અમારી જોડે રહીને, પણ કોમેડી થઈ જાય છે. હમણાં હું પ્રોગ્રામ માટે આવતો તો આવજો, કહેતા કહેતા એને ઉધરસ ચડી. મેં કહું તાર ગળામાં તકલીફ લાગે કે હા પડ્યો, આ ઠંડુ બરફનું પાણી પીધું ને ઘરો બેહી ગયું. મેં કહું પાછા આવતા તાર ગળા માટે કંઈ લાવું છે મન કે આ તો અડબે તુલા સોના ચેન પણ લેતો. એની ઉધરસ બંધ થઈ ગઈ, મને ચડી ગઈ. બોલો, મેં કહું 70,000 ભાવ ચડ્યો છે, 70 રૂપિયા રિક્ષના સીસી ને બદલે હુડાની વાત કરે છે. પણ અમારે તો કેવું કે વર નોકરીએ જાય, ફેક્ટરી જાય, દુકાન જાય, બૈરા ઘરકામમાં ના, સીધા કૂકના ઓટલા પર વાતોમાં દમ. એક બેન સર ઉપરી બોલે, ઇન્ડિયાની ભારતની લડાઈ થઈ છે, કારગિલ કારગિલ કરે છે ને, એટલે જે બેનના ઓટલે બેઠા કે હિન્દુસ્તાન વચ્ચે ના પડખાર, બીજું એમાં ફેરીઓ નીકળતો ફાવે છે. એમણે એક ફેરીઓ નીકળ્યો, મારા મિસિસ ને ભટકો લો કે અગરબત્તી બહુ સરસ છે, તમારે તો સરકાર તો છેક છઠ્ઠે કરે સુગંધ જશે. મારા વાઈફ કે ત્યાં છઠ્ઠે ઘરે આલ્યા. આમ પાછા બુદ્ધિશાળી આ બાજુ પરણલા ભાઈ હામીના ઓટલે વિધવા બહેનો દોરા હાલામાં, એની વાત અલગ હોય. એટલે આ પરણલા બહેનો કરતા આપણે વિધવા બહુ સુખી નહીં, પેલી કે આપણે કઈ રીતના સુખી, તો કે આપણને એ તો ખબર છે આપણો વર ક્યાં છે. એટલે તારા ઉપર પહોંચી ગયો, બાકીના પરણેલા રખડી જ ખાતા હશે. પણ કે આનું પાછી અંદર અંદર વાત આપે, અરે આપણે વર મરી જાય તો આપણે સફેદ કપડા પહેરો, આપણે આપણે મરી છીએ તો આપણા વરે કેમ સફેદ કપડા નીકળે. એટલે કે હું એમ તો પહેરવા પણ ધોઈયા ને પણ આપણે તો મરી ગયા. એટલે અમારે તો આવી બધી આઈટમો વચ્ચે જીવાનું હોય, અને એમાં બી હમણાં ગરબાની સિઝન, ગરબાની સિઝનમાં કેવું કે જેટલો બોગસ ગરબો એટલો હિટ ગરબો. 92માં હેમંત ચૌહાણને ગરબો હિટ થઈ ગયો, કે નદી કિનારે હે નાળીએ હેરી રે ભાઈ નાળીએ હેરી રે. બધા નદી કિનારે નાળિયેરી જોઈ, તલબુટીએ ટીંટામાટી, પણ કવિન પ્રાસ બેઠો નહીં આમથી નાળિયેરી ઉઠાય આમથી નદી. આપણા ગુજરાતમાં અમદાવાદમાં બૈરાવન ઘોડામાં રીધી બેસ્ટ ગરબો, પણ એક ગરબો તો હમ જ ન હતો, હજુ મને ખબર નથી પડતી આ ગરબામાં શું કહેવા માંગે છે. ગરબા છે ઉરાચીને પાવડીમાં પાણી ભરવા ગયા તા, મને કેડ કાટો આવ્યો. અલે બોલ તું એમ તો કેવી ઊંધી લબડી પાણી ભરતી હતી, પણ હાથે નહીં પગે ને કેડમાં કોટો વાગ્યો. પણ આવા ગરબા લખાય છે, ચાલે છે. એક ગરબો તો કાઠિયાવાડ બાજુ નો, સૌરાષ્ટ્ર નો. ઈમારે ટૂટલી બેઠો રે મૂર્ખા બોલે, હવે કાંઈ કાઠિયાવાડી શબ્દ છે, શા માટે બોલે અમારા અમદાવાદમાં બેઠો. ઈમારે ટૂટલી બેઠો રે મૂર્ખા બોલે, અલે બોલ તાર ટોટલે બેઠો પૈસા ની ક્યાં બોલે ક્યાં બોલે, તાર ગેસના ચૂલા પર બેહી બોલે, તાર સ્કૂટી પર બેહી બોલે. પણ આવા ગરબા લખાય ચાલે છે. એક ગરબો તો તમે કયા તે ગમના ગોરી રાજ અચકો મચકો કારે અલી, કારે અલી છે એના બદલે અચકો મચકો કારે અલી. બાપા રેલવે પાસ કઢાય, આટલું બધું રખડા દિલ્હી પુના ને પટના, અમારે સીજી રોડ પર સદના ના ખપ્પે ખપ્પા ફરતા હતા મોટરસાયકલ ની, ખોટું રખડા રખડ કરે. એક ગીત તો વચ્ચે આવ્યું, આતી નહીં આતી નહીં. અલા ભાઈ કાયમ ચોર લે, પણ અમારો હું લેવા દીધી ગીતો એવા એવા લખે. એક ગીત વચ્ચે મેરા પિયા ઘર આયા હો રામજી, મેરા પિયા ઘર આયા હો રામજી. હવે ગીતમાં સિચ્યુએશન એટલે કે રામજી નામનો માણસ ઓલરેડી ઘરમાં બેઠેલો જ, તો બેઠો બેઠો છાપું હતો દૂરથી, પેલી બારીથી જોયું કે મેરા પિયા ગયા રામજી ભાગ ને તો આ ધોવાઈ ગયો સમજો. એક ગીત વચ્ચે દૂરદર્શન ની સભા આવે છે, લોકો ફરતો ફરતો આવે છે, અને પછી સંગીત શરૂ થતો, જયારે DD1 આવતું હતું પેલા, એ સંગીત તમે ધ્યાનથી સાંભળો, તમને એવું લાગે કોઈ એક જણો રડે છે બીજાની ઢોલાઈ કરે. DD1 દૂરદર્શન ની શરૂઆત ટાંગ ઝાડું ઝાડું મેં શ્રેષ્ઠ ટાંગ ઝાડું.
वाह क्या हवा है, हवा के साथ आवाज भी है, शैतान पंखे, चोरी के पंखे, एक पंखे के साथ तीन दिन जेल की हवा मुक्त। जब भी खाओ शान से खाओ, इज्जत से और प्यार से खाओ, मजेदा हाली चट्टा हर मजेदा, इज्जत के झापड़। आपकी सरकार क्या प्रफुल, आपकी सरकार क्या प्रफुल, आपकी सरकार क्या प्रफुल, वाह प्रफुल क्या साली है, घरवाली से भी काली है। अजी सुनते हो, मुन्ना दौड़ में फर्स्ट आया, अकेला ही भाग रहा था, वो मेरा पोता है, मैंने उसे डाबर का चौनप्रास पिलाया था, उसकी नानी भी वो खा करती थी डाबर का चौनप्रास जो अभी तक लेटी हुई है। मेरे रूम में गुलाब कैस्पर, मम्मी के रूम में चंदन कैस्पर, और पापा के रूम में बैग पाइपर। रणजीत रणजीत नाच गंजी ने जान जा पेरो था पापा रणजीत सु पण एडवर्टाइजमेंट में बात करी ये सिवाय भी अमरता श्रावण महीनो है तो घना अने हमने तमे कोई गीतों नी बात करी ने गीतों में कोई भी गीत हिट થઈ જાય ને સૌથી પહેલા ભિખારી લોકો પકડી લે ગીત ને અમિતાભ બચ્ચન એક ગીત હિટ કર્યું જુમ્મા ચુમ્મા દે દે જુમ્મા ચુમ્મા દે દે જુમ્મા ચુમ્મા દે દે રે જુમ્મા દે આ ફર્સ્ટ ક્લાસ ગીતો તો એક બ્લાઇન્ડ ભિખારી આંધળો ભિખારી ટ્રેન માં ચાલુ ગયો જુમ્મા ચુમ્મા દે દે જુમ્મા દે દે જુમ્મા કોઈ બેન ને દયા આવી રૂપિયાનો સિક્કો નાખ્યો પૈસે તો મેં જિંદગી માં કમાયા જુમ્મા ચુમ્મા દે દે જુમ્મા ચુમ્મા દે દે પેલા બેન ને દયા આવી બિચારી સપાટ એક જુમ્મા इतना मुलायम चुम्मा है जिंदगी में पहली बार किसी ने काटा है जरा जोर से काटो मेरे दोस्तों को दिखाऊंगा पहली बहरी का बेटा काला आ गया काला ये हुआ इसको भरा ना मारा ना के ना कदा बोले ना कदा मैं हुआ तब એટલે ટ્રેન માં પણ મિમિક્રી થતી હોય છે પણ અમારતા જે આ શ્રાવણ મહિના ની વાત અમારતા શ્રાવણ મહિના કયો કે અમારે જે માજી હોય ને બધી એ લોકો મંદિર સુધી જઈ ના શકે ઝરમર વરસાદ પડતો અમારતા સોસાયટીમાં એક મેઇન બોસ માજી હોય તો બપોરે ભજન રાખે તો આ ભજન રાખે તો ભજન નો ઠેકો કયો હોય છે ભજન માં કેવી કોમેડી હોય છે એને ઝલક રજૂ કરી શ્રાવણ મહિનામાં જે ભજન હોય છે પેલી રાધાડી કાનુડાની ઘરવાળી કોઈ કોઈ નું નથી રે 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 હવે 80 વર્ષ મરવા પડી ને તારે ભજન માં કે કોઈ કોઈ નું અમારતા તો એક માજી હમણાં દિવાળીમાં રતનપુર આગળ સાડીઓ દુકાન આગળ મને જે કે બેટા ભજન વાંચો લખ્યું છે મેં કહું માજી તમે વાંચો કે મન તો વંચાય છે બા ધણી લઈ જાઓ મેં કીધું માજી 80 વર્ષ કોના દિવસ પર તમને ધણી આવશે બરાબર વાંચો બા ધણી લઈ જાઓ લખ્યું હા સાહેબ તો મને કપ હેડવા મને સોસાયટીમાં કોઈ મરી ગયું ને ધોરા હાલામાં આખો ઢગલો હોય માજીઓનો પેલા મરી ગયો એના વખાણ કરે હો એને પાછા એક માજી શરૂ કરે આ બોલ સક્કલાલ બોહારા મળતો આખી જી જીંગે દારૂ પીતો પેલા સોસાયટી ને લખણ ના ખા કેવો કરે માનતે પાછા બીજા માજી કે ભાઈ તો જોગારે કેટલું રમતા તા આઠમ ત્રમ ત્રમે ઠેઠા આબુ રમવા જાય અને ટોટીઓ કલ માંચ લપા પર કદા હારી ના જાય માર બા તો જીતી જાય કેવો કરે પાછી બીજા માજી કે ભાઈ આના તો લાફરા જેટલા આખા ગોમ ના લફરા પર કદા કોઈ ઘરે નહીં લાવા ને ઘરે તો જાસી એટલે જાસી જાસી પાણી લાય જાસી ખાવાનું કાઢ એટલે ભાઈ દોરા હલ્લામાં જસી બેઠી હોય એ વખાણ કરે ગબરા નસીબદાર કેવા ડાઘો હરગાવા લઈ ગયેલા પાંચ જ બીટ ગાઈને પાછળ ગયા કોઈ તકલીફ જ ના પડી હા હરા હરગી ગયા અલી બોલ અંદર તકે હરગવા જેવું રાખેલું આખી જિંદગી પેલા લોહી પી ગઈને હરગવા નાઠા જેવું કરી નાખો પેલો હળહળા હરગી જાય અને એમાં અમાર તો હમણાં વચ્ચે સુધી કે માજી પૂજા કરતા હતા ઘરે કોઈ હશે નહીં પેલું ભાખરીનું ઘરમું ખુલ્લું રહી ગયું હવે કૂતરું અંદર ઘૂસી ગયું પૂજા કરતા હતા ભાખરી જોડે દાંત બી પડી ગયો કૂતરાનો પછી માજી કે હા ભગવાન 25 વર્ષથી તારી પૂજા કરું છું આજે ખરે ટાણે તું કામ માં આવ્યો નહીં તો આજે ખાતું કલકું પણ મિમિકરી થતી હોય છે પણ હમણાં જે મેરેજ સિઝન ગઈ મેરેજ સિઝનમાં હમણાં 6-7 ડિસેમ્બરે અમારા અમદાવાદમાં નહીં લીધો 7-8 હજાર લગ્ન હતા
હવે એવું થયું કે 7-8 હજાર લગ્ન છે, ઓર્કેસ્ટ્રા વાળા ના મળે, એક સહેનાઈ વાળા ઢોલક વાળો બેહાડીએ ચાલે, પણ આ ગોર મહારાજ મળતા નથી ને આવા પ્રોબ્લેમ. અહીંયા મુહૂર્તનો ટાઈમ શરૂ થઈ ગયો. હવે એક જગ્યાએ વર કન્યા મહારાજ બધા બેસી, વર કન્યા ને એના મા બાપ બધા બેસી ગયેલા, પેલા ગોર મહારાજ તો પત્તો નહીં. એટલા મેં એક ભાઈ કીધું કે મારો એક ભાઈ બંધ છે ને જાતે બ્રાહ્મણ છે, બધા શ્લોક ને બધી વિધિ આવડે છે, પણ એને પાનનો ગલ્લો છે ચાલે? લકડા ગમ્યાનો ગલ્લો તાર પકડી લાવ્યા. તો ત્યાર બોલી વિધિ પેરા પર એને પતી ગયા, આપણે બીજું શું જોઈએ? ચાલુ પાનના ગલ્લે પેલા એને પકડી લાવે છે. પેલા કહું ઉભારો ભાઈ, આના કાંઠા ચુનાવડા લેખો જબ્બો ની ચાલે, અને પીળા વસ્ત્રો પહેરાવ. પીળા વસ્ત્રો પહેરાવીને બેહાડી દો ચોરીમાં. હવે હજુ પેલો વિધિ શરૂ કરે, પેલા કન્યાની બેને કે મહારાજ તમને મંગળાષ્ટક આવડે છે? પેલો કે મને તો ઓળાષ્ટક બી આવડે છે. હવે રાગ જ મંગળાષ્ટક નો, બાકી શબ્દો એના પોતાને એને શરૂ કર્યું. સમજી લે હે મૂર્ખ, તું લગ્નમાં કોઈ સાર પામ્યું નથી, પાછળથી પસ્તાઈશ, દુખી થઈશ આ ત્રાસથી ચેતજે. સાસુ છે સુરસુરિયું જગતમાં, સસરો એટમ બોમ છે ભડા ભૂમ. અને પછી એને વિધિ શરૂ કરી, વચ્ચે વચ્ચે પાનનો ગલ્લો ઘુસાડે છે, અને કેવી કોમેડી કરે. ઓમ તમારે મસાલો મસાઈ જો કાચી છોપાય ને મસાલો મસાઈ મારા આજ્ઞા આપી દો, બીજો મસાલો તમે બધો બેન ની બા ને બાપા ને કપાડે ચાંદા મુસ્કી દાણા ચોરાડો ગોરવા અગરબત્તી કાઢો, અગરબત્તી નો તો વિલ્સ ગોલ્ડ પ્લેટ નો કાઢે, મને આપો બેન ના ભાઈ ને ભાઈ ના બાપા ને ધુમાડા ના ગોટે ગોટા જાફરા નીકાળો, જાફરા ને તો સાસરા નીકાળી ને પણ બેહાડો. ઓમ રૂપા હા ભાઈ બાપા માણેક માણેક નરી લો, માણેક તમને એક આધાર લો, ભાઈ બેન નો હાથ પકડો, બેન ભાઈ નો હાથ પકડો, હાથ પકડવાની ગયા છે ગલી ને વિડીયો વાળા પર ફરી ફેરી નાખશે. Thank you so much. Thank you, everyone.